नमस्कार विद्यार्थी मित्रों, हवे गया लेक्चर नी अंदर आपणे 10मा प्रकरणनी शुरुआत करी हती अने प्रतिजैविक द्रव्यो एटले के एंटीबायोटिक्स सुधी आपणे भण्या हता। आजनो टॉपिक एना पछीनो खूब अगत्यनो छे। आजे जो अत्यारे आपणे चलावीए छीए एनी अंदरथी एक वार घणी वखत एमसीक्यू छे पूछाय छे, अने आ टॉपिक एटलो बधो अगत्यनो छे કે નીટની દ્રષ્ટિએ આમાંથી લગભગ એક પ્રશ્ન પૂછાય જ છે, એટલે તમારે બહુ સાવચેતીથી આ બધી વસ્તુઓ તૈયાર કરવાની રહેશે, પાકી કરવાની રહેશે। હવે આપણો ટોપિક આજનો છે રસાયણો, ઉત્સેચકો અને અન્ય જૈવ સક્રિય અણુઓ, બરાબર। જો આપણો ટોપિક શું છે, આપણો ટોપિક છે એ मुख्यत्वे रसायणों, उत्सेचको अने अन्य जैव सक्रिय अणुओं અત્યારે આજે હું વર્ક કરું છું ને એ ખાસ તમારે તમારી રીતે એક બુકની અંદર લખી રાખવાનું રહેશે, કારણ કે આમાંથી જ બહુ પ્રશ્નો પૂછાય છે અને વારંવાર તમને આમાંથી યાદ રાખવાની ટ્રીક છે એ હું આપી દઉં છું। હવે આપણે પહેલું જોવાનું છે રસાયણોની અંદર એસિડિક ઉત્પાદનો, બરાબર। હું અત્યારે શોર્ટમાં લઉં છું, પછી આપણે ડિટેલમાં પાછા આ જ વસ્તુઓને સમજશું, પણ તમારે અહીંયા એક વખત આખો ઓવરવ્યૂ આવી જશે, બરાબર। આપણો આ પહેલો ટોપિક શું છે, એસિડિક ઉત્પાદનો। હવે સૂક્ષ્મજીવો આપણો પાઠ છે એ સૂક્ષ્મજીવો, બરાબર। તો સૂક્ષ્મજીવો છે એનો ઉપયોગ આપણા રોજિંદા જીવનની અંદર વપરાતા કેટલાક એસિડો છે એની બનાવટમાં થતો હોય છે। હવે આવા એસિડિક ઉત્પાદનો કયા કયા સૂક્ષ્મજીવોમાંથી બનાવવામાં આવે, ફરીવાર સૂક્ષ્મજીવો એ આપણે પાંચ લઈએ છીએ, લીલ, ફૂગ, પ્રજીવ, જીવાણુ અને વિષાણુ। તો એ પૈકી કયા સૂક્ષ્મજીવોથી કયો એસિડ ઉત્પન્ન થઈ શકે એ આપણે સમજવાનું છે। હવે અહીંયા જે આપણને માહિતી આપેલી છે એ કમ્પલસરી આપણે યાદ રાખવાની છે, તો એમાંનું પહેલું આપણને આપ્યું છે કે એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગ છે, સાંભળજો, એસ્પરજીલસ આ છે ને, મારી સાથે સાથે તમે એક બુકમાં લખતા જજો, એસ્પરજીલસ નાઇઝર આ શું છે, એક પ્રકારની ફૂગ છે, ઓકે। હવે આમાંથી કયો એસિડ બનાવવામાં આવે છે, તો આની અંદરથી સાઇટ્રિક એસિડ બનાવવામાં આવે, એટલે કે એસ્પરજીલસ નાઇઝર ફૂગની મદદથી શું બનાવવામાં આવે છે, સાઇટ્રિક એસિડ બનાવવામાં આવે છે। એટલે આવો પ્રશ્ન પૂછાય, સાઇટ્રિક એસિડના ઉત્પાદનમાં કઈ ફૂગ છે એનો ઉપયોગ થાય, તો કે એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગનો ઉપયોગ થાય છે। બીજું છે કે એસિટોબેક્ટર એસેટી ઈ બેક્ટેરિયા છે, શું છે, એસિટોબેક્ટર એસેટી, એસિટોબેક્ટર એસેટી આ બેક્ટેરિયા છે। અચ્છા, એની અંદરથી એસિટોબેક્ટર એસેટી બેક્ટેરિયાની મદદથી એસેટિક એસિડ બનાવવામાં આવે છે, એસેટિક એસિડ, ઓકે। ત્રીજું જે યાદ રાખવાનું છે, ક્લોસ્ટ્રિડિયમ બ્યુટિરિકમ નામના બેક્ટેરિયામાંથી બ્યુટિરિક એસિડ બનાવવામાં આવે છે, એટલે બ્યુટિરિક એસિડની બનાવટમાં ક્લોસ્ટ્રિડિયમ બ્યુટિરિકમ એ પણ શું છે, જો અહીંયા હું કૌંસમાં એટલા માટે લખું છું કે તમને ખ્યાલ રહે કે એ બેક્ટેરિયા છે કે ફૂગ છે, બરાબર। તો ક્લોસ્ટ્રિડિયમ બ્યુટિરિકમ નામના બેક્ટેરિયામાંથી બ્યુટેરિક એસિડ બનાવવામાં આવે છે, આપણને બુકની અંદર કેમાં છે ને પેરેગ્રાફના સ્વરૂપમાં આપ્યું છે, પણ આપણે આવી રીતે એને સરળ બનાવીને તૈયાર કરીએ છીએ। ત્રીજું, ચોથું જે તમે બહુ સારી રીતે જાણો છો ને, આપણે અગાઉ પણ આવી ગયું, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા
જે દહીં બનાવવામાં વપરાય છે એ લેક્ટિક એસિડના નિર્માણ માટે ઉપયોગી છે. બરાબર છે. અને પાંચમું છે, એક ફૂગ છે, એકચ્યુઅલી યીસ્ટ છે, એને આપણે ફૂગ કહીએ છીએ. એ ઇથેનોલનું ઉત્પાદન કરવા, જે આપણે ગયા લેક્ચરની અંદર પણ ભણી ગયા છીએ, સેકેરોમાઇસિસ સેરેવિસી. સેકેરોમાઇસિસ સેરેવિસી. બરાબર. આ સેકેરોમાઇસિસ સેરેવિસી શું છે? એક પ્રકારની યીસ્ટ છે અને એને આપણે ફૂગ તરીકે ઓળખીએ છીએ. બરાબર. અચ્છા, આ ફૂગનો ઉપયોગ ઇથેનોલના વ્યાવસાયિક ઉત્પાદનમાં થાય છે. બરાબર. ઇથેનોલના વ્યાવસાયિક ઉત્પાદનની અંદર એનો ઉપયોગ થાય છે. ઓકે. તો આ રીતે આ એસિડિક ઉત્પાદનો મોટા ભાગે આપણને બધા સૂક્ષ્મજીવોમાંથી પ્રાપ્ત થાય છે. જો આ માહિતી જ છે અને યાદ જ રાખવાની છે. હવે આમાંથી આપણને કોલમના સ્વરૂપમાં પણ પ્રશ્નો આપે, તમને કોલમ એ ની અંદર આ બધા સૂક્ષ્મજીવો આપે અને કોલમ બી ની અંદર એની નીપજો આડી અવળી આપે, તો આપણને મેચ કરવાનું પૂછે. તો આ આપણને યાદ રહેવું જોઈએ. એટલે આનું એક છે ને, તમારે સ્ક્રીનશોટ પાડી અને અથવા તો અમારી સાથે લખતા જતા હોય તો કોઈ પ્રશ્ન નથી, નહીતર સ્ક્રીનશોટ લઈ લેજો. તો આ રસાયણો હવે આપણે જોવાના છે ઉત્સેચકો. બરાબર છે. ઉત્સેચકો. અચ્છા, ઉત્સેચકો છે એ કયા કયા આપણે વાપરવાના છે, કયા બનાવવાના છે ઉત્સેચકો? પહેલું, લાઇપેઝ નામનો ઉત્સેચક છે, એની મદદથી શું થાય? તો કે એ ડિટર્જન્ટની બનાવટમાં, અને આપણે જાણીએ છીએ કે લાઇપેઝ છે ને ચરબીનું પાચન કરે છે. બરાબર છે. તો જે આપણા શરીર, આપણા ખાસ કરીને કાપડ ઉપર તેલી ડાઘ પડ્યા હોય, તેલના કે એવા ઓઇલી, તો એ દૂર કરવા માટે પણ લોન્ડ્રી છે, હા, એટલે કે જેને આપણે એક પ્રકારે ધોબીના જે કપડાં ધોતા હોય એ તેલી ડાઘ દૂર કરવા માટે લોન્ડ્રીની અંદર લાઇપેઝનો ઉપયોગ થાય. એટલે લાઇપેઝનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? એક તો ડિટર્જન્ટની બનાવટમાં, અને બીજું લોન્ડ્રીની અંદર તૈલી ડાઘ છે એને દૂર કરવા માટે. બરાબર છે. તો આ લાઇપેઝ નામના ઉત્સેચકનો ઉપયોગ થાય છે. અચ્છા, બીજો, આપણે ઘણી વખત અત્યારે પેકિંગની અંદર બધા ફ્રૂટ જ્યુસ આવતા હોય, જે આપણે ખરીદતા હોઈએ, તો એ આપણે ઘરે જે ફ્રૂટ જ્યુસ કાઢીએ, બરાબર, તો એની અંદર આપણને ઘણી વખત આમ કચરો કે અન્ય પદાર્થો વાળા રેસાઓ ને એવું દેખાય. પરંતુ જે આપણે બહારથી ખરીદી છે એકદમ આપણને ચોખ્ખું દેખાય, એની અંદર કોઈ એવા રેસા ન હોય. શું કામ? તો કે એની અંદર પેક્ટિનેઝ અને પ્રોટીએઝ જેવા ઉત્સેચકોનો ઉપયોગ કરી અને એને શુદ્ધ કરવામાં આવ્યું હોય. પેક્ટિનેઝ અને પ્રોટીએઝ. ઓકે. હવે આ પેક્ટિનેઝ અને પ્રોટીએઝ છે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે એનો ઉપયોગ મુખ્યત્વે બોટલમાં પેક કરેલ ફળોના રસને શુદ્ધ કરવા માટે થાય છે. બોટલમાં પેક કરેલા ફળોના રસને શુદ્ધ કરવા, એટલે કે ફ્રૂટ જ્યુસ, હો, ફળોના રસ એટલે ફ્રૂટ જ્યુસને શુદ્ધ કરવા માટે થાય છે. બરાબર. ત્યાર પછી સ્ટ્રેપ્ટોકાઇનેઝ પણ ઉત્સેચકનું નામ છે. હવે આ એક અગત્યનો ઉત્સેચક છે. બરાબર. એટલે એને આપણે અલગ કલરથી દર્શાવું છું. બરાબર. આ સ્ટ્રેપ્ટોકાઇનેઝ નામનો ઉત્સેચક સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક છે એ સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મેળવાય છે. શેમાંથી મેળવાય છે? સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મેળવાય છે. હવે કોકસ તમને ખબર છે, તમે બેક્ટેરિયાના પ્રકાર ભણી ગયા છો. સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી
એ મેળવાય છે, આ આપણી યાદ માટે. બરાબર, હવે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે સ્ટ્રેપ્ટોકાઇનેસ ખાસ કરીને કેટલાક દર્દીઓ હોય, ખાસ જે હૃદયને હૃદયરોગને લગતા દર્દીઓ હોય, એની રુધિર વાહિનીઓની અંદર જે રુધિર જામી જાય જ્યારે એટેક આવવાનો આવતો હોય ત્યારે, ખાસ કરીને આ રુધિર વાહિનીઓ હોય, બરાબર છે, તો આની અંદર અહીંયા કંઈક બ્લડ ક્લોટિંગ થઈ ગયું હોય, આ બ્લડને ક્લોટ કરી દીધું હોય. અચ્છા, હવે એ બ્લડ ક્લોટિંગ થઈ ગયું એટલે જે રુધિર આવતું હોય આગળ એ વહી શકે નહીં, અને એના પરિણામે વ્યક્તિના શરીરને પુરવઠો ન મળતા એને હૃદયરો હુમલો આવે છે, હૃદયરોગનો. તો દર્દીઓની રુધિર વાહિનીઓમાં જામેલા જે રુધિર, જેને ક્લોટિંગ કહેવાય, ક્લોટ, એને તોડવા માટે ક્લોટ બસ્ટર તરીકે, બરાબર, ક્લોટ બસ્ટર તરીકે એટલે એને તોડી નાખે. હવે આને તોડી નાખે એટલે શું થાય, આ માર્ગ છે એ ક્લિયર થઈ જાય એટલે રુધિર સરળતાથી પસાર થઈ જાય. એટલે આમ જેમની હૃદયની વાહિનીઓ જામ થવાને કારણે, જેને માયોકાર્ડિયલ ઇન્ફેક્શન કહેવાય, હા, એ એક પ્રકારે એટેક જ છે, તો એમ હૃદયની વાહિનીઓ જામ થવાને કારણે હાર્ટ એટેક થવાની સંભાવના હોય એને આ સ્ટ્રેપ્ટોકાઇનેઝનું ઇન્જેક્શન આપવામાં આવે છે કે જેથી એ ક્લોટિંગ થયેલું હોય તો એને ક્લિયર કરી દે. હવે જો એ ક્લોટિંગ ક્લિયર થાય તો શું થાય, આ ક્લોટિંગ ક્લિયર થઈ ગયું તો સરળતાથી અહીંયાથી રુધિર છે એ પસાર થઈ જાય. તો આમ આ સ્ટ્રેપ્ટોકાઇનેઝ નામનો જે ઉત્સેચક છે એની અંદર એનો ઉપયોગ છે એ ખાસ કરીને ક્યાં થાય છે, કે દર્દીની રુધિર વાહિનીઓમાં જામેલા રુધિરને તોડવા માટે એનો ક્લોટ બ્લસ્ટર તરીકે ઉપયોગ થાય છે. એટલે આવો પ્રશ્ન પૂછાય કે કોનો ક્લોટ બ્લસ્ટર તરીકે ઉપયોગ થાય છે સ્ટ્રેપ્ટોકાઇનેઝ, તો એ મુખ્યત્વે દર્દીની જે રુધિર વાહિનીઓ છે. ઓકે, એની અંદર જામેલ જે રુધિર છે, જેને આપણે શું કહીએ છીએ, એક પ્રકારે ક્લોટ, આ અંગ્રેજી શબ્દ છે ક્લોટ, એને તોડવા માટે શેની તરીકે, એને તોડવા માટે એનો ઉપયોગ ક્લોટ બ્લસ્ટર તરીકે થાય છે. ક્લોટ બ્લસ્ટર, બરાબર, આ યાદ રાખવાનું છે, ક્લોટ બ્લસ્ટર તરીકે એનો ઉપયોગ થાય છે. બરાબર, અચ્છા, જે એવા દર્દીઓ માટે ઉપયોગી છે કે જેની હૃદય વાહિનીઓ જામ થવાને કારણે હાર્ટ એટેક થવાની સંભાવના હોય, તો આ ઉત્સેચકોનો ઉપયોગ એ આપણે આવા જુદા જુદા હેતુઓ માટે કરીએ છીએ. નેક્સ્ટ, હવે પછી છે કે અન્ય જૈવ સક્રિય અણુઓ, જેની અંદર એક છે ટ્રાયકોડર્માસ પોલિસ્પોરમ નામની ફૂગ છે, એના દ્વારા મેળવવામાં આવતું સાયક્લોસ્પોરિન એ. હવે આ બધા શબ્દો પણ આપણા માટે એટલા જ અગત્યના છે, બરાબર, હા, શું છે, અન્ય રસાયણોમાં ટ્રાયકોડર્માસ પોલિસ્પોરમ નામની ફૂગ, ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ, આ શું છે, એક પ્રકારની ફૂગ છે, બરાબર, આ ટ્રાયકોડર્માસ પોલિસ્પોરમ છે એ ફૂગ દ્વારા મેળવાતું સાયક્લોસ્પોરિન એ, સાયક્લોસ્પોરિન એ આ એક રસાયણ છે, જૈવ સક્રિય અણુ છે. એ ક્યાં વપરાય? તો કે દર્દીના અંગના પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે. આજે આપણે જાણીએ છીએ કે મેડિકલ સાયન્સ એટલું બધું આગળ વધી ગયું છે કે આખે આખા જે અંગ છે શરીરના, એ એક વ્યક્તિના શરીરમાંથી બીજા વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ થાય, જેને આપણે ગુજરાતીમાં પ્રત્યારોપણ કહીએ. હવે માની લો કે કોઈ એક્સ વ્યક્તિ છે, જો આપણા શરીરની અંદર સ્વજાત અને પરજાત ઘટકોને પારખવાની ક્ષમતા હોય, માની લો કે આ એ વ્યક્તિ છે, બરાબર, અને આ બી વ્યક્તિ છે, આ બી વ્યક્તિ છે, હવે એ વ્યક્તિ છે એનું હૃદય, એ વ્યક્તિ છે એનું હૃદય અથવા લીવર, આપણે લીવર લઈએ, ચાલો આ આ લીવર છે, સમજી લો આ લીવર છે, બરાબર,
એ વ્યક્તિનું લીવર એ બી વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે, બરાબર છે? હવે આ બી વ્યક્તિનું શરીર છે એ આ લીવરને એક્સેપ્ટ ન કરે, એના બધા જ જે ઘટકો હોય એ આને શું કરે, તો કે આને ખરેખર એક પ્રકારના એન્ટીજન તરીકે એ સ્વીકારે, અને એના પરિણામે એની બોડી એક્સેપ્ટ ન કરે, એટલે આનો લીવર ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય છતાંય બોડી એને એક્સેપ્ટ ન કરે, તો ત્યારે આ સાયક્લોસ્પોરિન એ આપવાથી શું થશે, તો કે ત્યારે એ અંગનું જે પ્રત્યારોપણ થયું, ટ્રાન્સપ્લાન્ટ થયું, એમાં પ્રતિકારકતા ઘટાડે, આની પ્રત્યેની પ્રતિકારકતા, નહીતર આના લીવર, આનું સારું લીવર છે, આના શરીરમાં ફિટ કરે, જો આનામાં પ્રતિકારકતા આની પ્રત્યે આવી જાય તો આમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી ફેલ થઈ જાય, એટલે એ પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે કોનો ઉપયોગ થાય છે, સાયક્લોસ્પોરિન એ. આ બહુ પ્રશ્ન પૂછાય છે, બરાબર છે? આ દરેક શબ્દો જે આજે ભણ્યા છીએ બહુ અગત્યના છે, આ બધા પ્રશ્નો પૂછાય છે, એટલે સાયક્લોસ્પોરિન એ છે એનો ઉપયોગ ક્યાં થાય છે, તો કે એનો ઉપયોગ એ મુખ્યત્વે દર્દીઓ છે એના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે એનો ઉપયોગ થાય છે. તો આવી રીતે ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગ દ્વારા જે સાયક્લોસ્પોરિન એ મેળવાય એનો ઉપયોગ દર્દીના અંગના પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે થાય છે, બરાબર? આ યાદ રાખવાનું છે આપણે. નેક્સ્ટ હવે છે સ્ટેટિન્સ, બરાબર? હવે શું આવે છે? સ્ટેટિન્સ. સ્ટેટિન્સ, અચ્છા, આ સ્ટેટિન્સ છે એ મોનોસ્કસ પુરપુરિયસ નામની યીસ્ટ માંથી, એટલે કે ફૂગ માંથી મેળવવામાં આવે છે. સ્ટેટિન્સ છે એ એક જૈવિક અણુ છે, સક્રિય અણુ. એ શેમાંથી મેળવવામાં આવે છે? જે મોનોસ્કસ પુરપુરિયસ, આ શબ્દ બધા યાદ રાખવાનો, આપણા નામ ભૂલી જાય હાલે, એના માર્ક નીટમાં નથી, પણ આ ફૂગના નામ ભૂલવાના નહીં, નીચે માર્ક કપાઈ જાય, ડોક્ટર ન બની શકીએ. મોનોસ્કસ પુરપુરિયસ એક પ્રકારની યીસ્ટ છે, એટલે કે એક પ્રકારની ફૂગ છે, બરાબર? એ ફૂગમાંથી બનાવાય છે અથવા મેળવાય છે. હવે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે વપરાય. આજે કોઈના કોલેસ્ટેરોલ વધી જાય છે, ઘણી વખત આપણે જાણીએ છીએ, જેનાથી નળીઓ બધી બ્લોકેજ થઈ જતી હોય, મુખ્યત્વે આ હૃદયની મુખ્ય નળીઓ, તો એ નળીઓમાં જે બ્લોકેજ છે એ અટકાવવા માટે એની અંદર સ્ટેટિન્સ છે એ દવા તરીકે આપવામાં આવે છે, અને એ સ્ટેટિન્સ છે એ શું કરે છે, તો કે સ્ટેટિન્સ છે એ મુખ્યત્વે રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા વપરાય. રુધિરમાં કોલેસ્ટેરોલ છે એનું પ્રમાણ ઘટાડવા વપરાય છે. લો, તો આવી રીતે સ્ટેટિન્સનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત અહીંયા બીજી એક સરસ વાત કરી છે કે કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર જે ઉત્સેચક છે એ સ્પર્ધા નિગ્રાહકની જેમ કાર્ય કરે. હા, તમે કોમ્પ્લેક્સ સંકુલ આખું ભણી ગયા છો, તો એ સ્પર્ધા નિગ્રાહક જેમ કાર્ય કરે છે, એટલે એકબીજા વચ્ચે સ્પર્ધા થાય. કોની વચ્ચે? જે કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારે છે એ ઉત્સેચક, એના સંશ્લેષણ માટે, અને આવડો આ સ્ટેટિન્સ, એ બે હામામી બાધે, બરાબર છે? તેમની વચ્ચે આવા સ્પર્ધા નિગ્રાહકની જેમ કાર્ય થતું હોય છે. એટલે અહીંયા લખીએ કે કોલેસ્ટેરોલ છે એના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક એ સ્પર્ધા નિગ્રાહક જેમ કાર્ય કરે છે. ઓકે, તો આ રીતે સ્ટેટિન્સ છે એનો ઉપયોગ થતો જોવા મળે છે.
તો આ અત્યારે જે ભણ્યા આપણે એટલું બધું અગત્યનું છે ખરેખર કે તમારે આ પાકું જ થવું જોઈએ, બરાબર છે? એટલું બધું જ તમને પરફેક્ટલી આવડવું જોઈએ. એટલે આપણે શું શું ભણી ગયા? જો પહેલું એસિડિક ઉત્પાદનો તરીકે ફૂગ ને બેક્ટેરિયામાંથી સાઇટ્રિક એસિડ, એસિટિક એસિડ, બ્યુટેરિક એસિડ ને લેક્ટિક એસિડ ને એવું બધું બનાવવા, ઇથેનોલ એટલે એ આલ્કોહોલ બનાવવા માટે. પછી ઉત્સેચકોની અંદર આપણે એવું જોઈએ કે ડિટર્જન્ટની બનાવટમાં, લોન્ડ્રીની અંદર તૈલી ડાઘ દૂર કરવા, ફળોના રસને શુદ્ધ કરવા માટે, અને ઓલું દર્દીઓના જે હૃદયની અંદર જે બ્લોકેજ હોય નળીઓમાં, એ નળીઓમાં બ્લોકેજને તોડવા ક્લોટ બ્લસ્ટર તરીકે ઉપયોગ થાય એવી વાત કરી ગયા. પછી આપણે છેલ્લે આની પહેલાં સ્ટ્રાઇકોડરમાં પોલિસ્પોરમમાંથી સાયક્લોસ્પોરિન એ મેળવીને અંગ પ્રત્યારોપણને અત્યારે આ સ્ટેટિન્સ. એટલે આટલી વસ્તુઓ આપણે જે ભણ્યા એ આપણા માટે ખૂબ અગત્યની છે. હવે આપણે એ જ વસ્તુને ફરી વખત થોડી ડિટેલમાં જોતા જઈએ. ચલો પહેલું આજનો આપણો મુખ્ય ટોપિક શું છે? રસાયણો, ઉત્સેચકો અને અન્ય જૈવ સક્રિય અણુઓ. કેટલાક વિશિષ્ટ પ્રકારના રસાયણો જેવા કે કાર્બોનિક એસિડ, આલ્કોહોલ તેમજ ઉત્સેચકો વગેરેના વ્યાવસાયિક તથા ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો મોટા પાયે ઉપયોગ થાય છે. હવે આપણે પહેલા જોયા એસિડિક ઉત્પાદનો. ચલો એમાં પહેલું શું છે? તો કે એસ્પરજિલસ નાઇઝર નામની જે ફૂગ છે એની અંદરથી સાઇટ્રિક એસિડ મેળવવામાં આવે છે, બરાબર? ઓકે, એ ભણી જ ગયા. બીજું એસેટોબેક્ટર એસિટી નામના બેક્ટેરિયામાંથી શું મેળવવામાં આવ્યું? એસિટિક એસિડ. પછી ક્લોસ્ટ્રિડિયમ બ્યુટેરિકમ નામના બેક્ટેરિયામાંથી બ્યુટેરિક એસિડ મેળવવામાં આવ્યું. લેક્ટોબેસિલસ બેક્ટેરિયામાંથી લેક્ટિક એસિડ મેળવાય છે. જ્યારે ઇથેનોલના ઉત્પાદન માટે યીસ્ટ છે એનો ઉપયોગ થાય છે, બરાબર? ઇથેનોલના ઉત્પાદન માટે યીસ્ટ કઈ? સેકેરોમાઇસિસ સેરેવિસી નામની યીસ્ટ છે એનો ઉપયોગ થતો હોય છે. નેક્સ્ટ, હવે સૂક્ષ્મજીવો દ્વારા ઉત્સેચકોનું ઉત્પાદન. તો જે આપણે ભણી ગયા કે પહેલો છે લાઇપેજ, એનો ઉપયોગ ક્યાં થાય? તો કે ડિટર્જન્ટની બનાવટમાં અને લોન્ડ્રીની અંદર તૈલી ડાઘને દૂર કરવા માટે થાય છે. જ્યારે પેક્ટિનેઝ અને પ્રોટીએઝ ઉત્સેચકો છે એ મેં તમને કીધું ને હમણાં કે ઘરે કાઢવામાં આવેલા ફળોના રસ કરતાં બજારના બોટલના પેકમાં પેક કરેલા ફળોના રસ છે વધુ સાફ એટલે કે ક્લિયર હોય છે. કારણ કે બોટલમાં પેક કરેલા ફ્રૂટ જ્યુસને પેક્ટિનેઝ અને પ્રોટીએઝ વડે શુદ્ધ કરવામાં આવે છે, જે આપણે અગાઉ તમને સમજાવી દીધું છે, બરાબર છે? ફ્રૂટ જ્યુસ છે એને શુદ્ધ કરવા. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક છે, તો કે એમાં એ સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે કે જે જનીન ઇજનેરી વિદ્યા દ્વારા, જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા રૂપાંતરિત કરેલો હોય છે અને દર્દીની રુધિરવાહિનીઓમાં જામેલા જે રુધિર એટલે કે ક્લોટને તોડવા માટે શેની તરીકે વપરાય છે? એ ક્લોટ બ્લસ્ટર તરીકે ઉપયોગ થાય છે. તે એવા દર્દીઓ માટે ઉપયોગી છે કે જેમની હૃદયની નળીઓ જામ છે અને એને હાર્ટ એટેક થવાની સંભાવના હોય. જો આ બધું આપણે ભણી ગયા આગળ મેં શોર્ટમાં, અત્યારે થોડું ડિટેલમાં સમજીએ છીએ. ત્યાર પછી છે સાયક્લોસ્પોરિન એ, તો કે એ ટ્રાઇકોડરમાં પોલિસ્પોરમ નામની ફૂગ દ્વારા મેળવાતું સાયક્લોસ્પોરિન એ દર્દીઓના અંગમાં અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે. આ પ્રશ્ન બહુ પૂછાય છે હો કે પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે કોનો ઉપયોગ થાય છે? તો કે સાયક્લોસ્પોરિન એ નો ઉપયોગ થાય છે, જે ટ્રાઇકોડરમાં પોલિસ્પોરમમાંથી મેળવવામાં આવે છે. અને છેલ્લું જે જોઈ ગયા એ સ્ટેટિન્સ, કે રુધિરની અંદર કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે સ્ટેટિન્સ વપરાય છે, કે જે મુખ્યત્વે મોનોસ્કસ પુરપુરિયસ નામની યીસ્ટમાંથી મેળવવામાં આવે છે. આ સ્ટેટિન્સ કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચકો ઉપર સ્પર્ધા નિગ્રાહકની જેમ એટલે કે એની અરે કોમ્પિટિશન કરે અને ઓલો ઉત્સેચક જે કોલેસ્ટેરોલ બનાવતો હોય એને ઘટાડી અને એનું કંટ્રોલ કરવાનું કામ સ્ટેટિન્સ છે એ કરતો હોય છે. તો આવી રીતે સ્ટેટિન્સ એ કાર્ય કરે છે. તો આમ આવા રસાયણો, ઉત્સેચકો અને અન્ય જૈવ સક્રિય અણુઓ આપણા રોજબરોજના જીવનની અંદર વપરાતા આવા પદાર્થોના નિર્માણમાં ઉપયોગ થાય છે. ત્યાર પછીનો આપણો નવો ટોપિક છે એ છે સુએઝ ટ્રીટમેન્ટ, બરાબર? હવે આ સુએઝ ટ્રીટમેન્ટ છે એ એક ખૂબ સરસ મજાનો ટોપિક છે, તો એની આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા કરીશું.
બરાબર આજના લેક્ચરમાં અહીંયા સુધી જ રાખીએ છીએ. ખૂબ નાનકડો અમથો ટોપિક આપણે લીધો છે, પરંતુ ખૂબ અગત્યનો છે, એટલે આને વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. આ પાક્કું જ થઈ જવું જોઈએ. હોમવર્કની અંદર તમને જે બોર્ડ ટૂંકમાં જે વર્ક મેં લખીને આપ્યું છે એ વર્ક છે એ તમારે એક વખત લખી અને મોકલવાનું રહેશે. તો અહીંયા આપણે લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.